આજના આ વિડીયોમાં આપણે ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશેનો અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાંથી ઘણા બધા મોટા સવાલ જવાબો પૂછાઈ શકે છે અને એના માટે આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક બીજી વાત કે જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરે તે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કે જેથી નવા નવા જે વિડિયો આવે છે તે વિડીયો તમારી સુધી એકદમ ઇઝીલી આપણે જોઈએ આ ચેપ્ટર દેશોનો આજે સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે એટલે કે વિકાસ આર્થિક વિકાસ કરવો હોય એ ખૂબ જ અગત્યની વસ્તુ છે કોઈ પણ દેશ હોય એ દેશે પોતે આર્થિક વિકાસ તો સાધવો જ પડે છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનમાં કેન્દ્રમાં આ આર્થિક વિકાસ ઘણું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે 1939 થી 1944 ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી ગરીબી અસમાનતા ભૂખમરાની સમસ્યાઓ આ બધી સમસ્યાઓને ઉકેલવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે બરાબર આર્થિક વિકાસ ઉપર ભાર મૂકેલો છે ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથારીત આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું છે અહીંયા તમને બે નવા શબ્દો જોવા મળે છે એક છે વિકાસમાન દેશો અને બીજા છે વિકસિત દેશો આનો મતલબ એવો થાય વિકાસમાન દેશો એટલે કે જે વિકાસ કરી ચૂકેલા છે એવા અને વિકસિત દેશો જે ઓલરેડી વિકાસ અને વૃદ્ધિની સરખામણીએ અગાડી છે તો એવા દેશોની સરખામણીમાં માથારીત આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું કાર્ય આ આર્થિક વિકાસને અંગે જાગૃતતા લાવવાનું કામ કરે છે અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા દેશો પૂર નથી જે દેશો વિકાસ કરી રહ્યા છે વૃદ્ધિ નથી કરી માત્ર જો વિકાસ કરી રહ્યા છે ત્યાં સીમિત નથી બરાબર વિકસિત રાષ્ટ્રોમાં પણ કારણોસર એટલા તીવ્ર પ્રમાણમાં આ વિકાસ જોવા મળે છે એનો મતલબ કે તમે એક વખત વિકાસ કરી દો એટલે પછી તમારે વિકાસની કોઈ જરૂર પડશે ને એવું નહીં વિકાસ તો તમારે સદંતર કરતા જ રહેવું પડશે એટલે વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ ધરાવે છે એટલે વિકાસમાન રાષ્ટ્રો પણ આર્થિક વિકાસ દ્વારા ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જે જીવન ધોરણ છે એ પ્રજાનું જીવન ધોરણ સુધારી શકાય છે તો કઈ રીતના તો કે વિકાસ થાય એટલે વિકાસને કારણે આ ગરીબી પણ જાય બેકારી પણ જાય તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે એટલે વિકસિત રાષ્ટ્રોમાં જે વિકાસ થઈ ચૂકેલા છે વિકાસમાન એટલે હજુ વિકાસ કરે છે બરાબર વિકાસની ગતિમાં આગળ વધી રહ્યા છે જ્યારે વિકસિત રાષ્ટ્રો એટલે કે જેઓ વિકાસ કરી ચૂકેલા છે જેમણે વૃદ્ધિને હાંસલ કરેલી છે તો એવા રાષ્ટ્રોની અંદર તમારે આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે ટકાવી રાખવાનો છે જેથી તેમનું જીવન ધોરણ એક ધારૂ જળવાઈ રહે આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે તમારે ધ્યાનમાં રાખવાનું કે આર્થિક વૃદ્ધિના દરની જાળવણી વિકસિત દેશોનો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ બરાબર અને આર્થિક વિકાસ તો આ આર્થિક વિકાસ એ તમારે વિકાસમાન દેશોની જરૂરિયાત રહેલી છે આમ સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા જુદા ગણે છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે શ્રીમતી ઉર્સુલ્લા હિક્ષના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જે વિકાસ કરી ચૂકેલા છે વિકાસમાન છે એવા દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસને કારણે થાય છે અને વિકસિત એટલે કે વિકાસ કરીને વૃદ્ધિની તરફ પહોંચી ગયા છે એવા વિકસિત દેશોમાં આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે એટલે વિકાસમાનમાં આર્થિક વિકાસ અગત્યનો છે અને વિકસિત દેશોમાં આર્થિક વૃદ્ધિ અગત્ય છે બરાબર એટલે બંનેમાં થોડો થોડો ડિફરન્સ છે વિકાસમાન દેશો હોય તો એનું એ પ્રશ્નો જે એના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો નિરાકરણ વિકાસ દ્વારા કરી શકે ત્યારે વિકસિત દેશોમાં જે આર્થિક પ્રશ્નો હોય છે એ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ વૃદ્ધિ મારફતે કરી શકાય છે હવે આપણે બીજો પ્રશ્ન બીજો અગત્યનો મુદ્દો જોઈએ આર્થિક વૃદ્ધિનો અર્થ એટલે કે મિનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ એકદમ સાદી ભાષામાં આપણે કીધું છે કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે લાંબા ગાળે વૃદ્ધિ ટૂંકા ગાળામાં થતી નથી વિકાસ જો કે ટૂંકા ગાળામાં થઈ શકે પરંતુ આ વૃદ્ધિ લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ ધરાવે છે એટલે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાડીત આવકમાં નિરંતર વધારો થાય છે અને આ વૃદ્ધિ માટે ઉત્પાદનના ચાર મુખ્યત્વે સાધનો કયા તો કે જમીન મૂડી નિયોજક વગેરે બરાબર શ્રમ જમીન મૂડી શ્રમ અને નિયોજન આ ઉત્પાદનના સાધનોમાં પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે તો બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોને બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો આ આર્થિક વૃદ્ધિમાં જવાબદાર હોય છે ટૂંકમાં દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય સાધનોની ઉત્પાદન કાર્યક્ષમતા વધતી હોય તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માઠારીત આવક સતત વધતી રહે તો એ પણ એક આર્થિક વૃદ્ધિ કહેવાય એટલે આ બે વસ્તુ સતત વધવું જોઈએ એ કહ્યું તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માઠાડીત આવક રાષ્ટ્રની આવક પણ અને માઠાડીત આવક બંને આવક જો વધતી રહે તો એવું કહેવામાં આવે કે હવે દેશ આર્થિક વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે આમ આર્થિક વૃદ્ધિ પરિણામ પરિવર્તન છે આર્થિક વૃદ્ધિ એ પરિણામ પરિવર્તન છે આર્થિક વૃદ્ધિએ વધુ ઉત્પાદન કાચી રાષ્ટ્રીય પેરાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવા માટે આ આર્થિક વૃદ્ધિ ઘણી ઉપયોગી સાબિત થાય છે આ એનો નોર્મલી અર્થ હતો કે લાંબા સમયગાળા દરમિયાન અર્થતંત્રની ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં જે વધારો કરવામાં આવે છે એ વધારાને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની વ્યાખ્યા જોઈએ કે એની વ્યાખ્યા શું છે બરાબર તો આપણે એની પહેલી વ્યાખ્યા જોઈએ કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે કે કુલ ઉત્પાદન પ્રમાણ જે થાય છે તે ઉત્પાદન પ્રમાણમાં જો વધારો થતો જાય વિકાસની દૃષ્ટિએ તો એ આપણે એવું સમજવાનું કે હવે એ દેશ વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે અને આ વસ્તુ એટલે કે આ વ્યાખ્યા અર્થશાસ્ત્રી હેન્સને કહી હતી બરાબર બીજી વ્યાખ્યા છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરી પા પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ ટૂંકમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે આર્થિક વૃદ્ધિનું પૂછાય એટલે તમારે લાંબા ગાળા માટે આર્થિક ચીજવસ્તુઓનો ઉત્પાદનમાં થતો વધારો બરાબર એટલે તમારી વ્યાખ્યા બની જશે અને આ વ્યાખ્યા બની તમારી સાયમન ક્રૂઝનેટ દ્વારા અર્થશાસ્ત્રી પરીક્ષાની વ્યાખ્યા લખો ત્યારે એના અર્થશાસ્ત્રી તરીકે જો સાયમન ક્રુઝને તમે લખો તો એ વસ્તુ ખોટી પડે ભલે તમારી વ્યાખ્યા આખી સાચી હોય એટલે તમારે વ્યાખ્યા જે લખો છો તેનો અર્થશાસ્ત્રી જે સાચો છે તે જ અર્થશાસ્ત્રીનું નામ લખવાનું જો ખબર હોય તો નહીં ખબર હોય તો અર્થશાસ્ત્રીનું નામ લખવાની કોઈ જરૂર નથી બરાબર એટલે વ્યાખ્યા અને અર્થશાસ્ત્રીનું બંનેનું નામ સાચું હોવું જોઈએ ત્યાર પછીનો મુદ્દો આવે છે હવે કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ હવે આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ જો ફાયદાકારક હોય તો એની સામે એની મર્યાદા પણ હોય છે આપણે જોયું કે આર્થિક વૃદ્ધિ એ લાંબા સમયગાળા માટે આપણને બહુ ફાયદાકારક છે આપણો દેશ વિકાસની દ્રષ્ટિએ ઘણો આગળ પહોંચી ગયો હોય છે અને ત્યાર પછી એ વૃદ્ધિને પામવા મઠે છે ત્યારે કઈ કઈ મર્યાદાઓ એને નડે છે તો કે આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લે છે પરિમાણાત્મક ગુણાત્મક નહીં પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે એટલે માત્ર જે લાંબા ગાળાના જે હેતુઓ છે તેને સિદ્ધ કરવા માટેના જે પ્રયત્નો થતા હોય તે જ આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવાય છે ત્યાર પછી બીજો મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથારીત આવક વધે છે પણ સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક વલણો યથાવત જ રહે છે એટલે આ બંને આવક તો વધે પણ સંસ્થાના જે મનોવૈજ્ઞાનિક વલણો છે પહેલેથી જે બાંધી દીધેલા વલણો તે વલણો યથાવત જ રહે છે ત્રીજું આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત પ્રમાણમાં હોય છે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે મર્યાદિત આપણે કીધું ને કે લાંબા ગાળામાં ઉત્પાદનના સાધનોમાં જે વધારો થાય છે તે આર્થિક વૃદ્ધિ છે એટલે માત્ર ઉત્પાદનમાં વધારો થતો હોય તે વધારાનું પ્રમાણ જ દર્શાવે છે ચોથું કે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી એટલે કે લોકોનું કલ્યાણ અને એના ફેરફારો એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કેટલા ટકા સુધારો થયો એ બધી વસ્તુઓ જાણવા આ આર્થિક વૃદ્ધિ કામ લાગતી નથી એટલે લોકોનું કલ્યાણ કેટલું થયું છે તેના સાથે આ આર્થિક વૃદ્ધિને કોઈ મતલબ રહેતો નથી બરાબર એટલે આ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એની એની વ્યાખ્યા અને એની મર્યાદાઓ આપણે જોઈ ટૂંકમાં આર્થિક વૃદ્ધિમાં તમારે મિત્રો એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે લાંબા ગાળા માટે ઉત્પાદનના સાધનોમાં જે વધારો દર્શાવે છે તેને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ બરાબર હવે ત્યાર પછી એનો જ બીજો એક ભય એટલે કે આર્થિક વિકાસ તો આર્થિક વિકાસ વિશે આપણે અભ્યાસ કરીએ કે આર્થિક વિકાસનો અર્થ કે વિકાસ એટલે આર્થિક વિકાસ પહેલામાં આપણે વૃદ્ધિમાં એવું જોયું કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ તેમ અહીંયા પણ વિકાસ એટલે આર્થિક વિકાસ આજે રશિયા આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે આ બધા દેશો અમેરિકા છે આફ્રિકા છે એશિયા છે આ બધા દેશો વિકાસ કરવાના માર્ગે આગળ વધ્યા છે ત્યારે આપણે પણ સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે કે વિકાસ એક પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એક વખત ચાલી થઈ પછી બંધ થઈ ગઈ એવું નથી વિકાસ સતત ચાલતો જ રહે છે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનો આ વિકાસ એક સાધન છે તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ આર્થિક સુખાકારી આર્થિક પ્રગતિ બધું સમાઈ જાય છે કે આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માઠારીટ આવક બંને વધે છે પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ જોવા મળે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ કે આર્થિક વૃદ્ધિની અંદર તમને માત્ર પરિમાણાત્મક ફેરફારો જ જોવા મળતા હતા જ્યારે આર્થિક વિકાસની અંદર તમને પરિમાણાત્મક ફેરફારો નથી તેના આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફારો પણ જોવા મળે છે વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે બહુમુખી પ્રક્રિયા છે કે વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક બંને માળખું બદલાય છે આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે વૃદ્ધિની અંદર આના કરતા ઊંડું છે કે વૃદ્ધિમાં તમારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો ઘટે અને ખેતી ક્ષેત્રનો ફાળો વધે ખેતીમાં પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે વિકાસ થાય એટલે લોકો ખેતી માટે શું કરશે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ જોડાઈ જાય આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે પહેલાના સમયમાં ખેતરની અંદર હળ દ્વારા એટલે કે બળદ દ્વારા આખું ખેતર ખેડવામાં આવતું હતું હવે ટેકનોલોજી આવી ગઈ એટલે કે ટ્રેક્ટર દ્વારા પણ આખું ખેતર ખેડી શકાય છે ત્યાર ઉપરાંત નવા બિયારણો શોધાય પરિણામે ઉત્પાદન અને વેચણીનું કે માળખું આખું બદલાઈ ગયું છે અને આ બધા જ માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી બેકારી અને અસમાનતા ઘટે છે હવે દરેકે દરેકને આ બધી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે માટે આપણા દેશમાં જો વિકાસ થાય તો વિકાસને કારણે ગરીબી બેકારી અને અસમાનતા ઘટશે હવે આપણે એની એની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યામાં પહેલું છે કે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આપણે જોયું કે પરિણાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે એટલે બંને પ્રક્રિયા હોવાથી બહુ પરિમાણીય પ્રક્રિયા છે આર્થિક વિકાસ એટલે આ વ્યાખ્યા માઇકલ ટોડેરોએ આપી હતી બીજી વ્યાખ્યા છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય એટલે ગરીબી રેખાની નીચે જે જીવતા છે તેમાં વધારો નહીં થાય આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે કે જે ગરીબ છે તે વધારે ને વધારે ગરીબ બને અને અમીર છે તે વધારે ને વધારે અમીર બને એવી આવકની વહેંચણી અસમાન ન બને તે શરતોને આધીન રહીને દેશની માઠારીત રાષ્ટ્રીય વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે અને આ વ્યાખ્યા જી એમ મેયરે આપી હતી બરાબર આ વ્યાખ્યાની અંદર બે જ વસ્તુ યાદ રાખવાનું છે કે વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અને આવકની વેચણી વધુ અસમાનતા ન ધારણ કરે તે શરત હેઠળ માથા વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે ત્રીજી છે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય એટલે એનો મતલબ કે ઘટતી નથી પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથા દેત આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન પણ ઊંચું જતું હોય જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશમાં વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય એકદમ સીધી સાદી વાત છે કે વસ્તી સ્થિર હોય એટલે કે સ્થિર ઘટતી નથી પણ વસ્તી જેટલી છે તેટલી અથવા તો એનાથી વધારે થતી હોય અને ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો જોવા મળે એટલે આ માથાદીઠ આવક સતત વધતી જાય બરાબર વસ્તી વધવા છતાં પણ એની માથાદીઠ રાષ્ટ્રીય આવક સતત વધતી જતી હોય અને લોકોનું જીવન ધોરણ સારામાં સારું બને અથવા તો સારામાં સારું અથવા તો ઊંચામાં ઊંચું જાય તો એવી એવા પ્રગતિના પંથને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખાવી શકીએ છીએ અને આ વ્યાખ્યા આપણને આપી હતી મેકલપે બરાબર હવે આપણે જોઈએ આર્થિક વિકાસના લક્ષણો બરાબર તો આર્થિક વિકાસના લક્ષણોમાં પહેલું જ લક્ષણ છે એનું કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે આપણે પહેલા જ કીધું કે વિકાસ સતત ચાલતો હોવો જોઈએ કે વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે ધીમે ધીમે પણ મજબૂત રીતે ચાલતી હોવી જોઈએ કે કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તેને જાળવી રાખવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે તમે એક વખત વિકાસ કરવાનું ચાલુ તો કરી દેવ પણ એ વિકાસને તમારે જાળવી રાખવો ખૂબ જ અઘરો છે મુશ્કેલ કામ છે માટે વિકાસ તમારે સતત કરતા રહેવું પડે છે માટે સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય પણ સમય જતાં એ ધીમે ધીમી પડતી જાય છે એટલે શરૂઆતમાં તો તમે વિકાસ બહુ જોરશોરમાં ચાલતો હોય તમારા દેશમાં બરાબર પણ જેમ જેમ આપણે આગળ જતા જઈએ તેમ તેમ એ વિકાસ ધીમો પડતો જાય છે બીજું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિમાં આપણે જોઈ કે માત્ર પરિમાણાત્મક છે જ્યારે અહીંયા પરિમાણાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે કે આર્થિક વિકાસના ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક બરાબર આર્થિક વિકાસના ઉત્પાદનમાં વધારો થાય ઉત્પાદનમાં જે વધારો થાય એને પરિમાણાત્મક અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય એને ગુણાત્મક પરિવર્તનો કહેવાય છે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો જોવા મળશે તમને બરાબર જ્યારે ગુણવત્તામાં જે સુધારો થાય છે સંશોધન કરીને આ ગુણવત્તામાં જે વધારો થાય છે તેનાથી ગુણાત્મક પરિવર્તનો આવે છે પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે અસર કરતા હોય છે ત્રીજું આપણે જોઈએ કે માંગમાં પરિવર્તન આવે વિકાસ થવાથી લોકોની આવક વધે સ્વાભાવિક છે કે તમારો પગાર વધે બરાબર ક્યારે વધે કે દેશમાં જ્યારે વિકાસ થતો હોય લોકો કરવેરા ટેક્સીસ વધારે ભરતા હોય ત્યારે દેશનો જે ખજાનો છે તે ખજાનો ભરાય અથવા તો દેશની જે તિજોરી છે તે તિજોરી ભરાય અને દેશની તિજોરી ભરાય એનો મતલબ કે દેશનો વિકાસ થઈ રહ્યો છે અને દેશનો વિકાસ થાય એટલે લોકોની આવક વધે આવક વધવાને કારણે એની રુચિ બદલાય પરિણામે એની માંગ બદલાય છે તમે પણ સો રૂપિયા રોજના કમાતા હોય એની જગ્યાએ હવે તમે રોજના ત્રણસો રૂપિયા કમાતા થઈ જાઓ તો તમારી માંગ ધીમે ધીમે બદલાવા લાગે અને વિકાસની શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે છે અમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓની માંગ વધારે વધે છે ત્યારબાદ મોટસોકના અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે ટૂંકમાં વિકાસ થવાથી લોકોની આવક વધે અને આવક વધવાને કારણે એ લોકોની જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓમાં વધારો થાય છે ત્યાર પછી મોટશોકની વસ્તુઓમાં વધારો થાય અને છેલ્લે એ સુખ સગવડની બધી વસ્તુઓની માંગ કરે છે ચોથો મુદ્દો છે શ્રમની ગતિશીલતામાં વધારો કે વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા પણ વધે છે હવે આજના આજના ખેડૂતો અને ભૂતકાળના ખેડૂતો આ બંનેની તમે તુલના કરો તો તમને ખબર પડે કે વિકાસને કારણે તમારે શિક્ષણમાં વધારો થયો અને શિક્ષણમાં વધારો થવાથી શ્રમની ગતિશીલતામાં પણ વધારો થયો છે પાંચમું છે મૂડી સર્જનમાં વધારો થાય મૂડી સર્જન કે મૂડી ક્યાંથી કેવી રીતના પ્રાપ્ત કરે કે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે નવા સાહસિકો આગળ આવે છે મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં પણ વધારો જોવા મળે છે લોકો સાહસિકો બને છે હવે નવા નવા સાહસિકો આગળ આવે અને એ લોકો અંદર કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એટલે મૂડી સર્જનમાં પણ વધારો થાય છે જેમ દાખલા તરીકે અત્યારે ગૂગલ કંપનીએ જીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું બરાબર તો આ એક જીઓ કંપની માટે મૂડી સર્જનમાં વધારાની બાબત સહી થઈ ગણાય છઠ્ઠું છે ટેકનોલોજીમાં ફેરફાર થાય કે વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે કોલસાને લોખંડ પર હવે આખી ટેકનોલોજી આવી ગઈ છે પહેલાં અગ્નિ અને પાણી ઉપર ચાલતું દાખલા તરીકે પાણીની અંદર ટર્બાઈન ફેરવીને વીજળી ઉત્પન્ન કરવી બરાબર તો આ રીતના પણ આવી ટેક્નોલોજીથી પણ આપણે વિઝિ ઉત્પન્ન કરતા હતા હવે કોલસાને લોખંડ આધારિત અણુઊર્જા આ બધી વસ્તુઓથી આપણે ટેકનોલોજીમાં ફેરફાર કર્યો છે અમુક તબક્કા બાદ તો વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બની જાય છે થોડાક સમય સુધી તમારો વિકાસ ચાલે પછી એ જ વિકાસ જાતે જાતે પણ સ્વયંભૂ બની જતો હોય છે આમ વિકાસના લક્ષણો ઘણા જ અગત્યના અને બેથી ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવા છે તો આ તમારે ખૂબ ધ્યાનથી જુઓ ત્યાર પછીનો મુદ્દો છે આપણો કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિના ખ્યાલની પણ મર્યાદા હતી અને આર્થિક વિકાસના ખ્યાલની પણ મર્યાદા હતી બંનેની મર્યાદા એકબીજાની અંદર એડ નહીં થઈ જાય તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આર્થિક વિકાસ એ દેશની પ્રગતિને દર્શાવી શકે છે આર્થિક વિકાસ કેમ તો કે આર્થિક વિકાસને કારણે લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અથવા તો જીવન ધોરણ જે છે એ જીવન ધોરણમાં કેટલો સુધારો આવ્યો તે દર્શાવી શકે છે આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી એટલે કે ખરેખર કેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ એ લોકોને મળી રહે છે અથવા તો એ લોકોનું જીવન ધોરણ કેટલું સુધરું છે કે આ આર્થિક વિકાસ પરથી ખબર પડતી નથી કારણ કે ઘણા લોકોની જીવન ધોરણ સુધારો થાય છે અને ઘણા લોકોનું જીવન ધોરણ એવું ને એવું જ રહે તો આ આર્થિક વિકાસ પરથી એટલે દેશની પ્રગતિ આપણે દર્શાવી શકીએ નહીં આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી વિકાસને માપી શકાતો નથી આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ અસર કરે દાખલા તરીકે ટેકનોલોજી આ ટેકનોલોજી કેટલા જણને અસર કરે છે તે વિકાસથી આપણે માપી શકતા નથી એટલે આવા પરિવર્તનોને કારણે પણ આર્થિક વિકાસને આપણે માપી શકતા નથી એટલે તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે ત્રીજું કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે વિકાસ થવાથી પ્રજાનું જીવન ધોરણ સુધરે આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થાય એવું આપણે માની લેવાનું નહીં ટૂંકમાં આ એની મર્યાદા બની જાય છે કે વિકાસ થયો એટલે દેશ દેશનો વિકાસ થયો એટલે એ દેશના લોકોનું જીવન ધોરણ સુધરે એ વસ્તુ ખોટી આપણે અત્યારે ભારત દેશમાં જોઈએ છે કે ભારત દેશે કેટલો વિકાસ કર્યો પરંતુ આજે પણ ભારત દેશમાં ઘણી બધી જગ્યાએ તમને ગરીબી જોવા મળે છે તો આ ગરીબી અને બેકારી આ વસ્તુ શું છે દેશનો વિકાસ ક્વેશ્ચન માર્ક એટલે દેશના વિકાસથી દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે જ એવું વિકાસમાં આપણે કહી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આ વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બે મહત્વના ખ્યાલો એના લક્ષણો અને એની મર્યાદાઓ વિશેનો અભ્યાસ કર્યો બાકી આજે આગળના વિડીયોમાં આપણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેના તફાવતથી આગળ વધીશું તો